हेलो एवरीवन, स्वागत करू छू फरी एक वार तमाम मित्रों नु गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर, के ज्यां तमने मळशे दररोज आवनारी नवी नवी सरकारी तेमज प्राइवेट नौकरीओने लगती अपडेट, ए पण बिलकुल फ्री मा। आजनी वीडियो मा एएमसी एटले के अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा 2022 नी प्रथम पोस्ट माटेनी भर्तीनी ऑफिशियल नोटिफिकेशन जाहिर करी छे। आजनी वीडियो में आ पोस्ट विषे जरूरी बधीज माहिती डिटेल में डिस्कस करीशू, तो प्लीज वीडियो अंत सुधी जोवा विनंती। अने साथे साथे आपणी टेलिग्राम चेनल में पण जोड़ाई जजो, लिंक वीडियो नी नीचे मळशे। जे हाल में 20,000 करता पण वधारे मेम्बर्स छे ते जॉइन थई गया छे। दोस्तों वीडियो में आगळ वात करीए एना पहेला, एक नवो कॉम्प्यूटर नो कोर्स आव्यो छे जे बिल्कुल फ्री छे। तैयारी तमाम करता मित्रों माटे खूब ज उपयोगी छे। आ कोर्स अंते फ्री में सर्टिफिकेट पण मळशे, अने ए पण कॉम्प्यूटर नु अने ए पण बे नंग, तो जरूर थी आनो लाभ लई लेजो। वीडियो नी नीचे लिंक आपेली छे, ईमेल आईडी नो उपयोग करी रजिस्ट्रेशन करवानू ना भूलता। चलो आगळ वात करीशुं एएमसी अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जे भर्ती अंगेनी नवी जाहेरात आवी छे, जेनो जाहेरात क्रमांक छे 01/2022-23, एटले के 2022 वर्ष 2023 नी आ पहेली जाहेरात छे। तो एएमसी ए एस्टेट टीडीओ खातेनी, फरीथी कहू छू दोस्तों, अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना एस्टेट टीडीओ खातानी नीचे जणावेल जग्यानी पसंदगी अथवा तो प्रतीक्षा यादी एटले के वेटिंग लिस्ट बनावा माटे नियत लायकात धरावता तमाम जातिना उम्मीदवारो पासेथी 28 જુલાઈ 2022 સાંજના 5:30 વાગ્યા સુધીમાં મળે તે રીતથી અરજીઓ મંગાવવામાં આવી છે। તો જગ્યાનું નામ છે સહાયક સર્વેયર, ફરીથી કહું છું વેકેન્સી છે તેનું નામ છે સહાયક સર્વેયર। જગ્યાની સંખ્યાની વાત કરીએ તો ટોટલ નંબર ઓફ વેકેન્સી 54 રહેશે, જેમાંથી 25 જગ્યાઓ છે તે બિન અનામત કેટેગરી માટે છે, 5 જગ્યાઓ દોસ્તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે, 14 જગ્યાઓ એસસીબીસી કેટેગરી માટે છે, 3 જગ્યા અનુસૂચિત જાતિ માટે અને 7 જગ્યા અનુસૂચિત જનજાતિ માટે છે। એટલે કે સૌથી વધારે જગ્યાઓ બિન અનામત કેટેગરી માટે રહેશે। લાયકાતની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી અથવા ડિપ્લોમા સિવિલ એન્જિનિયર કરેલું હોવું જોઈએ। જે મિત્રો આઈટીઆઈ સર્વેયર અથવા તો ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એવા તમામ ઉમેદવારો આ ભરતી માટે એલિજિબલ હોય, અરજી કરી શકે છે। અનુભવની વાત કરીએ તો DILR મ્યુનિસિપલ કોર્પોરેશન કે તેની સમકક્ષ અન્ય સંસ્થાનો અભ્યાસ કર્યા પછીનો 2 વર્ષનો સર્વેયર તરીકેનો અનુભવ હોવો જોઈએ। સેલરીના સ્ટ્રક્ચર વિશે સમજી લઈએ તો હાલ ફિક્સ વેતન 19,950 3 વર્ષ સુધી, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈને લેવલ 4 પે મેટ્રિક્સ 25,500-81,100+ નિયમ મુજબ મળી શક્યતા, અન્ય ભથ્થા પણ ચૂકવવા પાત્ર રહેશે। હવે આ ભરતી માટે વય મર્યાદા શું છે એ સમજી લઈએ તો 45 વર્ષથી વધુ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય એવા ઉમેદવારો માટે। ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે શું ધ્યાનમાં લેવાનું છે એ જોઈ લઈએ તો સ્ટે કમિટી ઠરાવ ક્રમાંક 20/9/2018 અનુસાર બિન અનામત વર્ગના ઉમેદવારોને અરજી દીઠ ₹112 અંકે ઓનલાઈન અરજી કરતા સમયે ચૂકવવાના છે। ફરીથી કહું છું, ઓપન કેટેગરી માટે એપ્લિકેશન ફી ₹112 રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે તમારે ઓરિજિનલ રજૂ કરવાના રહેશે। ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મમાં કરંટ પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ લગાવવાનો છે। કોઈપણ ઉમેદવાર એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજી નહીં કરી શકે। ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ કટ ઓફ ડેટ ગણવામાં આવશે। માર્કિંગ, માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જેશન કોષ્ટક પણ રજૂ કરવાનું છે। આગળ વાત કરીશું દોસ્તો અહીંયા ભરતી વિશે, શોર્ટમાં માહિતી હું તમને આપી દઉં તો નિયમ અનુસાર મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હવે મહિલાઓ માટે કેટલી જગ્યા છે એના વિશે અહીંયા માહિતી આપવામાં આવી નથી, પરંતુ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો એટલે કે પીએચ કેન્ડિડેટ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો એટલે કે એસસીબીસી કેટેગરીના ઉમેદવારો, એ તમામ ઉમેદવારો માટે અહીંયા ઘણી બધી ઓફિશિયલ અપડેટ લખી છે, એકવાર તમે જરૂરથી વાંચી લેજો દોસ્તો, જેથી કરીને પાછળથી કોઈ પ્રોબ્લેમ ના થાય। ચલો આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ અહીંયા ઘણી બધી નોંધ લખેલી છે। એના પછી દોસ્તો હું તમને બીજી વાત કરું તો સદર ખાલી પડેલ જગ્યાઓની ભરતી પ્રક્રિયા જે તે સમયના રોસ્ટર નિયમને આધીન એ ભરવામાં આવશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ઓનલાઈન અરજી કરતી વખતે શું સૂચનાઓનું ધ્યાન લેવામાં આવશે, શું સૂચનાઓ ત્યારે ધ્યાન રાખવાની છે એના વિશે પણ અહીંયા માહિતી સંપૂર્ણ રીતે લખેલી છે, તે એકવાર જોઈ લેજો દોસ્તો। 14 પેજની આ પીડીએફ છે,
હું તમને લાસ્ટમાં જઈને બતાવી દઉં તો અહીંયા જોઈ શકો છો, જેમ જેમ તમે જોતા જશો એમ એમ તમને આઈડિયા આવતો જશે. અહીંયા ફોટોગ્રાફ એટલે કે સ્ક્રીનશોટ લીધેલો છે અને અરજી કઈ રીતથી કરવી છે એના વિશે પણ માહિતી આપેલી છે, તો એકવાર તમે ખાસ જોઈ લેજો. તો આ રીતથી દોસ્તો જે ભરતી આવી છે એના વિશે તમે માહિતી મેળવી શકો છો અને અરજી કરી શકો છો. જો વિડીયો ગમ્યો તો લાઇક કરજો. ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.